ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવા માંગ કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારે મોંઘવારી મોંઘવારી રજૂઆત કરવામાં આવી છે જો રાજ્ય સરકાર કર્મચારીઓની માંગણી સંતોષે તો આઠ લાખ કર્મચારીઓ અને પાંચ લાખ પેન્શનરોને લાભ મળી શકે છે કેન્દ્ર સરકારે જુલાઈ બે હાજર ત્રેવીસ માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ચાર ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે

કેન્દ્રના જે કર્મચારીઓ છે તે અને જે પેન્શનર છે કેન્દ્રના તેમના માટે ચાર ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી છે તે અનુસારને ગઈકાલે તારીખ ઓગણીસના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્ય સરકારશ્રીને લેખિતમાં મોંઘવારી ભથ્થું છૂટું કરવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે હજુ તો રજૂઆત જ છે સરકારશ્રીને કે આ તહેવાર અત્યારે હાલ તહેવારો ચાલી રહ્યા છે તહેવારોમાં આ પ્રકારની જાહેરાત જો કરવામાં આવે અને આ મહિનામાં જે મોંઘવારી ભથ્થું છૂટું કરવામાં આવે તો કર્મચારીઓની ખરીદશક્તિ વધશે અને બજારનું અર્થતંત્ર પણ વધુ વધી શકે છે આથી સરકારશ્રીને વિનંતી છે કે આ ઝડપથી આ મોંઘવારી વધુ જાહેર કરવામાં આવે ગુજરાતના લગભગ દસ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને તથા બોર્ડ નિગમના બીજા ચાર લાખ કર્મચારીઓને ગણીએ તો ચૌદ લાખ જેવા કર્મચારીઓને અને પેન્શનરોને આ બાબતનો લાભ મળી શકે તેમ છે કેન્દ્ર સરકારે જુલાઈ બે હજાર ત્રેવીસ માટે કેન્દ્રના સર કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું ચાર ટકા જાહેર કરેલું છે રાજ્ય સરકારે સાતમા પગાર પરથી જે સૈદ્ધાંતિક મુજબ જે પણ કેન્દ્ર મોંઘવારી પથ્થું કે જે પણ છોડે તેનો સ્વીકાર કરેલો છે આથી રાજ્ય સરકારે પણ આ મોંઘવારી પથ્થું તાત્કાલિક અસરથી છોડવાનું રહે છે હાલમાં જુલાઈ અને આ થઈ ઓક્ટોબર મહિનો ચાલે છે જ્યારે કેન્દ્રએ જાહેર કરી દીધું છે અને બંને જગ્યાએ એક જ સરકાર છે એક જ પક્ષની સરકાર છે તો કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તે તાત્કાલિક ધોરણથી આ મોંઘવારી પથ્થું જાહેર કરે અને કર્મચારીઓની દિવાળી સુધરે તેવું અને તેઓ ખરીદશક્તિ વધે તે પ્રકારના નિર્ણયો લેવામાં આવે અને તેમનું એરિયસ પણ એક જ હપ્તામાં ચૂકવી દેવામાં આવે તેવી સરકાર વિનંતી છે